गुड मॉर्निंग विद्यार्थियों, आपने गया लेक्चर में माहिती संचार ना सोपानो अने लेन कैन मैन वैन एटलू पूर्ण कर्यु हतु। हवे जे वाइड एरिया नेटवर्क छे, बराबर छे, वाइड एरिया नेटवर्क
कोई एक मध्यस्थ संस्था द्वारा कंप्यूटरनी मदद थी कंप्यूटर की मदद वगर बराबर जी संदेशा व्यवहार ना उपकरण की मदद थी टेलीफोन की मदद वगर कोई मध्यस्थ मदद वगर बराबर जी मध्यस्थ संदेशा व्यवहार मदद वगर संदेशा व्यवहार इंटरनेट द्वारा तमे इंटरनेट की मदद थी शोशू आपने करी शको छो तो शब्द चित्र दृश्य श्राव्य जोई पण शकाय अने सांभळी पण शकाय मात्र दृश्य मात्र जोई शकाय तेमज श्राव्य मात्र सांभळी शकाय अंक એટલે કે આંકડાઓ વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે એટલે કે ઇન્ટરનેટ દ્વારા જે આપણે શબ્દ ચિત્ર દ્રશ્ય શ્રાવ્ય દ્રશ્ય તેમજ શ્રાવ્ય અંક વગેરે સ્વરૂપમાં રહેલી માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે ઇન્ટરનેટ દ્વારા ત્રણ પ્રકારના કાર્યો થાય છે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપણે કરી શકીએ છીએ ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતચીત કરી શકાય આપણે બધા જાણીએ છીએ ઇન્ટરનેટથી શું થાય તમે તો વધારે જાણતા હો વિદ્યાર્થી અન્ય વ્યક્તિ સાથે સંપર્કમાં ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ છે એની સાથે સંપર્કમાં રહી શકીએ છીએ વિશ્વના કોઈ પણ દેશમાં કોઈ પણ ખૂણે આપણે ફોનની મદદથી વાતચીત કરી શકીએ છીએ વિડીયો કોલિંગ કરી શકીએ છીએ બરાબર છે તો આ પહેલું છે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો કરી શકાય બીજું માહિતીની પ્રાપ્તિ હવે આપણે સંપર્કમાં રહી શકીએ છીએ અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક માહિતીની પ્રાપ્તિ દુનિયાની કોઈ પણ માહિતી છે એની શરૂઆત કે એની અંત સુધી જેમ કે હું તમે જાણવા માંગો છો કે નર્મદા ડેમ છે કઈ રીતે બન્યો તો નર્મદા ડેમની શરૂઆતથી માંડીને આજ સુધીની માહિતી તમને ઇન્ટરનેટ ઉપર મળી એટલે ઇન્ટરનેટની મદદથી
કોઈ પણ માહિતી તેની શરૂઆતથી આજ દિન સુધીની માહિતી મેળવી શકાય છે. એટલે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટર્સનું નેટવર્ક જોડાયેલું છે. આથી કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ. અને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરી અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જોડાણ મેળવી શકાય છે. આપણે અન્ય કોમ્પ્યુટર સાથે સીધું જોડાણ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે બેંક સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ શકે છે. ઇન્ટરનેટને લીધે બેંકની સુવિધાઓ છે આપણને ઓનલાઈન મળે છે. રેલવેની ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકાય. પહેલું બેંકની સુવિધા ઓનલાઈન, ફોન બેંકિંગ, બીજું મોબાઈલ બેંકિંગ, બીજું રેલવે જે છે એની ટિકિટો તમે ગમે ત્યાંથી બુક કરી શકો છો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે. ઇન્ટરનેટ દ્વારા તમે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા બોર્ડમાં લેવાતી જે પરીક્ષા છે એનું જે મોનિટરિંગ છે નિરીક્ષણ કાર્ય પણ ઓનલાઈન થઈ શકે છે. અને રિઝલ્ટ પણ આપણે જ્યારે આવે છે ત્યારે ઓનલાઈન જોઈએ છીએ. બરાબર. એટલે આ છે ઇન્ટરનેટ દ્વારા થતા કાર્યો. કેટલા પ્રકારના કાર્યો થાય છે? ત્રણ. કયા ત્રણ? અન્ય વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહી શકાય છે, માહિતી પ્રાપ્તિ થાય છે, અને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાય છે. ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ. હવે તમારે કોઈ માહિતી મેળવવી છે, ઇન્ટરનેટ ઉપર કોઈ માહિતી સર્ચ કરવી છે, તો એ માહિતી તમે કેવી રીતે સર્ચ કરશો? ઇન્ટરનેટ ઉપર માહિતીની જે સર્ચ કરવું હોય તો એ માહિતી કેવી રીતે સર્ચ કરી શકાય? તો ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ. હવે જો માહિતીની શોધ કેવી રીતે થાય છે સમજી જશે તે કહેજો. જરૂરી
માહિતી સર્ચ બારમાં એન્ટર કરે. જરૂરી માહિતી એટલે તમે જે માહિતી મેળવવા માંગો એ માહિતી આપણે એન્ટર કરશું. દાખલા તરીકે તમારે લાયન વિશે માહિતી મેળવવી છે તો આ સર્ચ એન્જિનના હોમ પેજમાં સર્ચ બારમાં જે વિશેની માહિતીની આવશ્યકતા હોય તે માહિતી સર્ચ ટેક્સ્ટ બોક્સમાં એન્ટર કરે. સર્ચ ટેક્સ્ટ બોક્સ ઉપર દેખાશે બરાબર. એમાં તમે દાખલા તરીકે લાયન વિશેની માહિતી તો લાયન ટાઈપ કરો તેમ આકૃતિ સર્વાધિક આકૃતિ 4.3 મુજબ સ્ક્રીન દેખાશે. હવે એકમાં જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરીએ બધી આકૃતિ દેખાશે. આકૃતિ આ રીતે આવશે બરાબર છે. ત્યારબાદ વેબસાઇટ પસંદ કરો. અલગ અલગ એટલી બધી વેબસાઇટ લાયન લીધો છે એમાંથી તમારે કઈ વેબસાઇટ ઉપર જઈને એ વિશે માહિતી મેળવવી છે એને તમે પસંદ કરો. વેબસાઇટ પસંદ કે આકૃતિ 4.3 દર્શાવેલ પેજના સર્ચ બટન ઉપર ક્લિક કરવાથી લાયન વિશે માહિતી દર્શાવતી વેબસાઇટની યાદી ખુલશે જે આકૃતિ 4.4 દર્શાવે છે. અને વેબસાઇટ પસંદ કર્યા પછી જરૂરી માહિતી પ્રાપ્ત કરવી. ધારો કે તમે વિડીયો મેળવવા માંગો છો તો પાછળ બધા ઓપ્શન છે ફોટો વિડીયો ડિઝાઇન અલગ તો જરૂરી માહિતી મેળવી. તમે ફોટો જોવા માંગો છો તો ફોટો પર ક્લિક કરો, વિડીયો તો વિડીયો પર ક્લિક કરો. તો લાયન વિશેની વેબસાઇટ યાદીમાંથી યોગ્ય વેબસાઇટ ઉપર ક્લિક કરવાની યોગ્ય વેબસાઇટ પર તમે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હશે તે માહિતી જોવા મળશે. જો લાયનની વિવિધ પ્રકારની ઇમેજીસ જોવી હોય તો જો ઉપર તમે જો પેજ નંબર 37 ઉપર ઇમેજીસ વિડીયો ન્યૂ મેપ મોર સર્ચ ટૂલ્સ તો તમારે જે જોઈતી હોય માહિતી એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો સ્ક્રીન ઉપર ઇમેજીસ પર ક્લિક કરવાથી લાયનની વિવિધ ઇમેજીસ આકૃતિ 4.5 જોઈ શકાય છે. 4.5 આ રીતે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ક્ષેત્રની કોઈ પણ માહિતીની આવશ્યકતા હોય તો તે માહિતી ટેક્સ્ટ ઇમેજીસ કે વિડીયો જેવા સ્વરૂપે વિવિધ વેબસાઇટમાંથી પ્રાપ્ત થઈ શકે છે. એટલે આ આપણે જે વાત કરી ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધ પરિવાર સમજો. ઇન્ટરનેટ ઉપર જ્યારે કોઈ માહિતીની શોધ કરવી હોય તો સૌ પ્રથમ પહેલું સોપાન શું છે બ્રાઉઝરની પસંદગી. ગૂગલ ક્રોમ બ્રાઉઝર છે, ફાયરફોક્સ છે, યુસી બ્રાઉઝર છે, અલગ અલગ બ્રાઉઝર છે. તો સૌ પ્રથમ આપણે બ્રાઉઝરની પસંદગી, બ્રાઉઝર એકવાર પસંદ કર્યા પછી આપણું સર્ચ એન્જિન, જેમ કે આપણે ગૂગલ સર્ચ એન્જિન દ્વારા માહિતી મેળવવા માંગીએ છીએ તો ગૂગલ જે સર્ચ એન્જિન છે એની અંદર આપણે એન્ટર કરવું પડશે. સર્ચ એન્જિન એકવાર પસંદ થઈ ગયા પછી તમને www.google.com નાખશો એટલે તમને ગૂગલનું ઇન્ડિયાનું જે હોમ પેજ છે ખુલશે. પછી ત્યાં તમને કરશે સર્ચ, એમાં તમે જરૂરી માહિતી સર્ચ બારમાં એન્ટર કરશો. જરૂરી માહિતી તમારે જે માહિતી મેળવવી બરાબર છે એન્ટર કરો. જેમ કે તમારે ધારો કે કોઈ પણ ફિલ્મ કલાકાર જેની માહિતી મેળવવી છે, કોઈ રાજનેતા જેની માહિતી મેળવતો હોય એનું તમે નામ એન્ટર કરશો. એટલે તમે ધારો કે ફિલ્મ કલાકાર અક્ષય કુમાર વિશે માહિતી મેળવવા માંગો છો તો તમે અક્ષય કુમાર અંદર એન્ટર કરશો તો માહિતી સર્ચ બારમાં આપણે એન્ટર કરીશું. હવે અલગ અલગ અક્ષય કુમારના બધા ફિલ્મોની માહિતીની બધી જે વેબસાઇટ છે આવશે એમાંથી કોઈ એક વેબસાઇટ તમે પસંદ કરવી પડશે જેના ઉપર ક્લિક કરવાથી ઉપર તમને ઇમેજીસ વિડીયોઝ બરાબર છે મેપ્સ ગૂગલ અધર પ્લસ આ બધું જ દેખાશે. એમાંથી તમારે હવે જે માહિતી જોઈએ એના ઉપર આપણે ક્લિક કરીશું અને એ ક્લિક કરવાથી આપણને માહિતી મળશે. તમે જુદી જુદી ઇમેજીસ જોવા માંગો છો તો તમે ઇમેજીસ ફોટો ઉપર ક્લિક કરશો તો તમને તેના દરેક ફોટો જોવા મળશે. એટલે આ રીતે ઇન્ટરનેટ ઉપર આપણે માહિતીની શોધ કરીએ. તમને દરેકને આ ખબર છે કારણ કે તમે બધા ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો ઇન્ટરનેટ ઉપર માહિતી આપણે કેવી રીતે શોધીએ છીએ એ દરેક વિદ્યાર્થી આનાથી પરિચિત હોય છે બરાબર છે. હવે આજે આપણે જે અભ્યાસ કર્યો એમાં બહુ મહત્ત્વની બાબત આવે ઇકોમર્સ આવશે જે આપણે આપણા લેક્ચરથી શીખવાનું છે. આજે આપણે એક એન્ટરપ્રાઇઝ વે ગ્લોબલ વે ને બંને ટૂંકમાં તો તમારે લખવાની છે. ઇન્ટરનેટ દ્વારા કેટલા પ્રકારના કાર્યો થાય છે સમજાવો. તો ત્રણ કાર્યો જે છે એ લખવાના છે અને ઇન્ટરનેટ જે છે
એની માહિતી શોધવાના સોપાન, માહિતીની જે શોધવાની છે કોઈ પણ માહિતીની સોપાનના બધા તબક્કા અથવા પ્રક્રિયાના તબક્કા એ, એટલે આ રીતે આ ત્રણ પ્રશ્નો આજે લખવાના છે. ઇન્ટરનેટ ઉપર માહિતીની શોધના સોપાનો સમજાવો પ્રક્રિયાની જે તબક્કા, બરાબર છે. આવતા લેક્ચરમાં આપણે ઇકોમર્સ વિશે હવે સમજીશું, બરાબર છે. થેન્ક યુ.